हाँ जितना होया तो मोरी बात तो जमी बेओ चल हम यहाँ पे भी जब बे संतो बैठा हमें भगत जी भी क्या आग बंद करी घड़ी बार बंद करी खरे पर बंद करा पछी एना थी पछी चल रही सकायो ने थी एना अंदर के अनुभव तो माइंडो आग कोयो फरी आग बंद करे फरी आग खोले फरी आग बंद का करे अरे संत के तो भाई तुम्हें फरी आग बंद केम करो छो खोलो छो केम आप से ते एव बात करी कि मैं 10 लाख सुधी में आग बंद करे भेज सको छो साहब आ मारी बस की बात नहीं તમે મને કહો ને અમદાવાદ જશો કહેશો ને તો અનુભવ દાસ ને 10 ધક્કા ખાઈ શકો છો પણ આગ બંધ કરી બેહો ને આ સીધું નથી એમ કે કેમ કે સાહેબ આગ બંધ કરીએ ને તો આનું ખોટું ખોટું દેખાય તમે ખોટું ખોટું શું દેખાય આ ખોટું ખોટું શું દેખાય તારે એ ભાઈ મેં વાત કરી કીધું કે આગ જયારે ખોલો તારે બહાર ની ચીજ દેખાય અને આગ બંધ કરો તારે અંદર ની ચીજ દેખાય કેમ કે તમે જીવન કરતા ખોટું કર્યું છે ને એટલે તમને ખોટું દેખાય કેમ કે તમે જીવન ભર તમે ખોટું કર્યું છે ખોટું કર્મ કર્યો છે ખોટું કર્મ કર્યો છે એના માટે તમને ખોટું ખોટું દેખાય સાચું જો ભક્તિ કર્યો ધર્મ ના કામ ભક્તિ કામ સેવા ના કામ તો તમને આ દેખાય કે સાહેબ આ મારી મસ્તી વાત એટલે આ બધું કાર્ય કરવાનું કે હેલું નથી કહેવાનું સરળ છે પણ કરવાની કઠિન બતાવ્યો છે એના માટે આપણે જીવન કંદર ને અનુભવ કરીએ જીવન કંદર માં આપણે સંત મહાત્મા શરણ જઈએ અને સહેર કીધું ને ભૂલ મીઠે ગુરુ મિલે પારખી આ પારખ ને લખાઈ આ કઈ કે ભૂલ કે અવસર પારખ સબ કી આઈ જીવન મે આપણે પારખ સંત મહાત્મા શરણ માં આપણે જઈએ અને પારખ કે આપણે પ્રાપ્ત કરીએ તો ભાઈ જીવન કંદર કલ્યાણ થાય આપણે બંધન માંથી મુક્ત થઈ શકાય અને જે પણ વ્યક્તિ જ્યારે જતો હોય શરીર સુરતા સાથે સંબંધ ખતમ થઈ જાય છે તેની સંબંધ ખતમ થાય પણ ભાઈ આપણે બંધન માંથી મુક્ત થઈ શકતા નથી એના માટે બંધન માંથી આપણે મુક્ત થવું હોય તો જેમ પેતાના ભેદ ને આપણે જાણવાની જરૂર છે એને રસ આપણે જાણીએ જેમ પાણી પોતાના ધર્મ નથી છોડી શકતા અગ્નિ પોતાના ધર્મ નહીં છોડતા એ જે તત્વ પોતાના ધર્મ નથી છોડતા એ પ્રકાર સાહેબ કહે છે તમારું કોઈ ધર્મ છે એને તમે છોડો ના જે માનવતા ધર્મ છે દયા ધર્મ છે જે આપણે શું છે વિચારો છે એને આપણે ના છોડીએ અને સત્માર્ગમાં આપણે ચાલીએ તો જીવન પરમ શાંતિ આપણે મળશે તો એના માટે આપણે સત્સંગને આયોજન કરવામાં આવતા હોય છે સત્સંગ ટાર્ગેટ છે આત્મજ્ઞાન આત્મજ્ઞાન પ્રાપ્તિ કરે આત્મજ્ઞાન આત્મબોધ આત્મચિંતન જો જીવન કંદરમાં આવી જાય તો ભાઈ જીવન કંદરની જે શાંતિ જે પ્રાપ્ત કરે પરિસ્કાર થાય છે હું પણ વિશેષ ના કહી ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને મોટી સંખ્યામાં આવશો હાજરી આપી અને સત્સંગના 3 દિવસના કાર્યક્રમ છે આજે પ્રથમ દિવસના છે અને 3 દિવસ સાહેબ પર રહેવાના છે આપ સૌ પણ આવજો અને સત્સંગનો લાભ લેજો અને રોજ સત્સંગ આપને મળશે તો વિશેષ રાખે આદુ ભાઈ મારી વાત વિરામ આપો બોલો સદગુરુદેવ કી જય સાહેબ